જૂનાગઢમાં એક તરફ પીઓપી ગણેશ મૂર્તિ પર પ્રતિબંધ હતો, જ્યારે ગણેશ વિસર્જન સ્થળ પર મોટા પાયે પીઓપીની પ્રતિમાઓ મળી આવી હતી. પાણીમાં કલરો ભર્યા હતા, જેથી જંગલી જાનવરોના સ્વાસ્થ્ય ઉપર ખતરો જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન બાદ આજે ભવનાથ ખાતે નારાયણ ઘડોમાંથી ગણેશજીની મોટી પ્રતિમાઓ જે તંત્ર તરફથી એક સાઈડ વેચાણ પર પ્રતિબંધિત હતી, એવી પીઓપીની પ્રતિમાઓ જે પ્રતિમાના લગાવેલ કલરનો ઉપયોગથી પાણીમાં રહેતા જીવજંતુઓ અને ત્યાં આવતા પ્રાણીઓ અને અન્ય જીવો તેમજ પર્યાવરણને નુકસાન થતું હોય છે. આ પ્રતિમાઓ વેચનાર લોકો 4-5 કલાકમાં ઓગળી જશે એવું કહીને વેચતા હોય છે, છતાં આજે 24 કલાક થયા છે પણ પ્રતિમા ઓગળી નથી, જેથી એ સાબિત થાય છે કે આ પ્રતિમાઓ પીઓપીની હોઈ શકે. જે થોડો સમય પહેલા જ તંત્ર તરફથી વેચાણ કરવા પર પ્રતિબંધ હતો, તો પણ પુષ્કળ પ્રમાણમાં વેચાણ થયું છે અને તંત્રને 13-8-2018 ના રોજ લેખિત રજૂઆત આપવા હોવા છતાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેથી લોકો પ્રતિમાઓ જંગલ વિસ્તારના પાણીમાં વિસર્જન કરે છે, જે અહીંના પર્યાવરણને દૂષિત કરે છે અને પાણીમાં જીવજંતુઓ તેમજ ત્યાં આવતા જંગલી પ્રાણીઓ માટે ખૂબ જ ખરાબ નિશાની છે. આ પાણીનો ઉપયોગ લાયન અને લેપોર્ડ જેવા પ્રાણીઓ અને મગર જેવા શિડ્યુલ 1 ના પ્રાણીઓ પાણી પીવા માટે ઉપયોગ કરે છે. આ તળાવ ગિરનાર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ભાગનો પણ સમાવેશ થાય છે, જેથી વાઇલ્ડ લાઈફ તરફથી યોગ્ય દિશામાં કાર્યવાહી કરે એ પણ જરૂરી બન્યું છે. આ તમામ પ્રતિમાઓ આજે પાણીની બહાર કાઢવામાં આવી છે. જો હવે આ પ્રતિમાનું તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરી આપે તે હવે જરૂરી બન્યું છે. પ્રતિમાઓ વેચનારા પણ વેચીને જતા રહે છે અને તેના પર પણ યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી, જે કાર્યવાહી દેખાઈ રહી નથી અને આજના દિવસે પણ વેચનાર લોકો પ્રતિમાઓ ત્યાં જ મૂકીને જતા રહ્યા છે. તો શકરબાગ સામે હોન્ડાના શોરૂમની આગળ જે યોગ્ય કરવું જોઈએ આ બધું 13-8-2018 ની રજૂઆતમાં લેખિત આપેલ જ છે, પણ કોઈ કાર્યવાહી થઈ નથી એવું દેખાઈ રહ્યું છે. જે ગણપતિ ઉત્સવ ચાલ્યો જાય છે, એ ગણપતિ ઉત્સવ દરમિયાન જે કઈ પણ મૂર્તિઓ અહીંયા નારાયણ ધરા પર પધરાવેલી છે, આજે અમે નારાયણ ધરા પર છીએ. એકદમ સુંદર વાતાવરણ છે, સુંદર દ્રશ્ય છે, ફરવાલાયક જગ્યા પણ છે. ત્યાં આગળ વસુંધરા નેચરલ ક્લબનું ગ્રુપ તેમજ જન્મત ગ્રુપે જે ગણપતિની મૂર્તિઓ વિસર્જન માટે પધરાવેલી તે બહાર કાઢી અને બહાર ગોઠવી રાખેલી છે. હવે પ્રશ્ન એ છે કે આજે હમણાં છાપામાં રોજબરોજ જોઈએ છીએ તેમ વન્ય પ્રાણીઓના તે મૃત્યુના કિસ્સાઓ બને છે. તે મુજબ આજે 13 તારીખે અમે રજૂઆત કરેલ હતી તંત્રને કે ભાઈ આ ખરેખર આ બાબતે કંઈ યોગ્ય કરો, પરંતુ કોઈ પગલાં લેવાયેલા નથી. અને આ મૂર્તિઓના કલર એટલા હાનિકારક હોય છે, તેમજ એ મૂર્તિઓવાળા એવું કહેતા હતા કે આ 4-5 દિવસમાં ઓગળી જાય એવું મટીરિયલ છે, 4-5 કલાકમાં ઓગળી જાય એવું મટીરિયલ છે, જે 4-5 દિવસના ગાળો પૂરો થઈ ગયા પછી પણ ઓગળેલ નથી. અને ખંડિત મૂર્તિઓનો ઢગલો આપ બધા જોઈ શકો છો, મૂર્તિ બતાવો તો ભાઈ આપ બધા જોઈ શકો છો કે ખંડિત મૂર્તિઓનો ઢગલો અહીંયા ચારેક ઓર પડેલો છે. બધી મૂર્તિઓ બતાવો ભાઈ. મૂર્તિઓની હાલત જોવો, જે ગણપતિ દાદાને આપણે 10-10 દિવસ બિરાજમાન કરાવી અને સેવા પૂજા કરી આપણે એમની પાસેથી આપણી સુખ સાહેબી માટેના જે વરદાન માગતા હોઈએ અને આપણે એની 10 દિવસ પછી શું હાલત કરીએ છીએ એ આપ જોઈ શકો છો. હવે આની અંદર પબ્લિક અને તંત્ર બે જાગૃત થાય અને ગણપતિ ઉત્સવ ખૂબ સરસ રીતે ઉજવો, પરંતુ ફટકડીના અથવા તો માટીના ગણપતિ બનાવી અને ઉજવો અને યોગ્ય રીતે એનું વિસર્જન કરો, તેમજ તંત્ર પણ આ બાબતે પગલાં લઈ યોગ્ય વિસર્જન માટેની જગ્યાઓ કૃત્રિમ જગ્યાઓ ઊભી કરે અથવા તો વિસર્જનમાં પબ્લિકને અગાઉથી જાગૃત કરી અને પૂરેપૂરો સપોર્ટ આપે અને પબ્લિક પણ તંત્રની સાથે સપોર્ટમાં રહી આ બાબતનો યોગ્ય નિર્ણય કરાવે. કેમ કે આ માત્ર ધર્મની જાણી નહીં, સંસ્કૃતિની જાણી નહીં, પરંતુ પર્યાવરણની પણ ક્યાંક ને ક્યાંક આપણે હાનિ કરી રહ્યા છીએ. કેમ કે આના જે કલરો જે આની અંદર એસિડો વપરાતા હોય કે જે તત્વો વપરાય છે એને હિસાબે અમે જોયું છે કે એને હિસાબે કદાચ જે સિંહ દીપડા હરણ આવા વન્ય પ્રાણીઓ પાણી પીવા આવતા હોય તો કલરવાળું કે એસિડવાળું પાણી એમના પેટમાં જાય તો લાંબા ગાળે એમનું પણ મૃત્યુ થઈ શકે છે. તો ખરેખર આપણે આ તહેવાર મનાવતા નથી, પરંતુ તહેવાર બગાડીએ છીએ આના ઉપરથી આવું સાબિત થાય છે. તો પ્રજાજનોને તેમજ તંત્રને હાથ જોડીને આટલી અપીલ છે કે મહેરબાની કરી અને વહેલી તકે આ બધી વસ્તુનો નિકાલ કરો જે અહીંયા પડેલી છે. કેમ કે આ જગ્યા પણ ખૂબ જ સરસ છે, ફેમિલી સાથે ફરવા અવાય એવી છે અને અહીંયા આરામથી બધા ભોજન પણ કરી શકીએ એવી શાંત જગ્યા છે.
અને આવતા વર્ષથી આપણે એવું બધા નક્કી કરીએ સાથે મળીને કે ભાઈ મૂર્તિઓ એવા જ પ્રકારની બનાવીએ, ફટકડી નહીં કે માટીની, વારે વારે કહું છું કે મૂર્તિઓ એવા જ પ્રકારની બનાવીએ કે જેથી કરીને એ પાણીમાં નાખ્યા ભેગી તરત કલાક બે કલાકમાં ઓગળી જાય. અને આવા પીઓપીની કે બીજા કોઈ પણ મટીરિયલની મૂર્તિઓ બનાવતા લોકોનો તંત્ર પણ બહિષ્કાર કરે, પબ્લિક પાસે કરાવે, તેમજ પબ્લિક પણ જાતે જાગૃતિ લાવી અને આવી મૂર્તિ ના લે એવી પણ પબ્લિકને હાથ જોડીને વિનંતી કરીએ છીએ. કદાચ જે સિંહ, દીપડા, હરણ આવા વન્ય પ્રાણીઓ પાણી પીવા આવતા હોય તો કલરવાળું કે એસિડવાળું પાણી એમના પેટમાં જાય તો લાંબા ગાળે એમનું પણ મૃત્યુ થઈ શકે છે. તો ખરેખર આપણે આ તહેવાર મનાવતા નથી, પરંતુ તહેવાર બગાડીએ છીએ આના ઉપરથી આવું સાબિત થાય છે. તો પ્રજાજનોને તેમજ તંત્રને હાથ જોડીને આટલી અપીલ છે કે મહેરબાની કરી અને વહેલી તકે આ બધી વસ્તુનો નિકાલ કરો જે અહીંયા પડેલી છે, કેમકે આ જગ્યા પણ ખૂબ જ સરસ છે, ફેમિલી સાથે ફરવા આવવા જેવી છે અને અહીંયા આરામથી બધા ભોજન પણ કરી શકીએ એવી શાંત જગ્યા છે. અને આવતા વર્ષથી આપણે એવું બધા નક્કી કરીએ સાથે મળીને કે ભાઈ મૂર્તિઓ એવા જ પ્રકારની બનાવીએ, ફટકડી નહીં કે માટીની, વારે વારે કહું છું કે મૂર્તિઓ એવા જ પ્રકારની બનાવીએ કે જેથી કરીને એ પાણીમાં નાખ્યા ભેગી તરત કલાક બે કલાકમાં ઓગળી જાય. અને આવા પીઓપીની કે બીજા કોઈ પણ મટીરિયલની મૂર્તિઓ બનાવતા લોકોનો તંત્ર પણ બહિષ્કાર કરે, પબ્લિક પાસે કરાવે, તેમજ પબ્લિક પણ જાતે જાગૃતિ લાવી અને આવી મૂર્તિ ના લે એવી પણ પબ્લિકને હાથ જોડીને વિનંતી કરીએ છીએ. જગદીશ યાદવનો રિપોર્ટ, જૂનાગઢ.